મોટાજંજોડા તાલુકો સાવરકુંડલા ગામમાં એકલવ્ય શિક્ષણ વિકાસ મિત્ર મંડળ દ્વારા તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના શાળાની પ્રાથમિક શાળામાં એક સરસ કાર્યક્રમ યોજાયો શ્રી મોટા તાલુકો સાવરકુંડલા ગામમાં એકલવ્ય શિક્ષણ વિકાસ મિત્ર મંડળ દ્વારા આજ રોજ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ ગામની પ્રાથમિક શાળામાં એક સરસ કાર્યક્રમ યોજાયો જેમાં ડીએલ રાઠોડ સાહેબ નિવૃત્તિ ડેપ્યુટી કલેક્ટર નિમાવત સાહેબ નિવૃત્ત પીઆઈ જયંતિભાઈ એલ રાઠોડ પાબલુભાઈ ખુમણ સરપૂર્વ સરપંચ મહેશભાઈ દેસાઈ હસમુખભાઈ ગેડિયા વાસુરભાઈ રાઠોડ અને ગામના અન્ય આગેવાનો દ્વારા પોતાના વતનમાં ગામની પ્રાથમિક શાળામાં આ શાળામાં નોકરી કરી નિવૃત્ત થયેલા શિક્ષકો અને બદલી થઈ અન્ય શાળામાં ગયેલા તમામ શિક્ષકોનું સન્માન કાર્યક્રમ હાલમાં નોકરી કરતા શિક્ષકોનું સન્માન ગામમાં શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવનાર હાઈસ્કૂલથી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓનું સન્માન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાવરકુંડલા લીલિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલ પૂજ્ય ભક્તિરામ બાપુ તાલુકા પંચાયતના સદસ્ય સદસ્યશ્રીઓએ ગામના સરપંચ શ્રી પંકજભાઈ ઉનાવા વગેરે હાજર રહ્યા હતા વતનથી દૂર રહી વતનનું ઋણ ચૂકવવાના આવા કાર્યક્રમનું આયોજન કરવા બદલ ધારાસભ્યશ્રીઓ આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપેલા હતા બ્યુરો રિપોર્ટ રસિક વેગડા એને મારા વ્યક્તિગત તરફથી હું એક હીરો હોન્ડા મોટરસાઇકલ આપીશ આગળના અભ્યાસ આ એક વર્ષ તો મારી તમામ વિદ્યાર્થીઓને એના વાલીઓને વિદ્યાર્થી આપણા ઘણા વાલીઓ એવું માને છે કે મારા છોકરાને મેં નિશાળે મૂક્યો એટલે વિદ્યાર્થીઓ ભણશેને શિક્ષકની જવાબદારી નહીં પહેલી જવાબદારી માતા પિતાની છે દરેક માતા પિયા પિતાએ મિનિમમ એક કલાક બાળક પાસે બેસવું જોઈએ એ શું ભણ્યો છે એના કયા વિષયમાં પારંગત છે કયા વિષયમાં નબળો છે એના શિક્ષકની દર વખતે મુલાકાત લેવી જોઈએ એના બાઇબલો કેવા છે એ પણ ધ્યાન રાખવું જોઈએ કોઈ કુસંગતમાં ન ના પડી જાય દરેક જગ્યાએ અત્યારે કુસંગત અને વ્યસનોનો ભરડો એટલો લેવાયો છે કે જેનાથી આખી કારકિર્દી ખતમ થઈ જાય અમે એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જે નેવ નેવું પંચાણું ટકા લાવતો હોય પણ એક વિદ્યાર્થી નબળો એની પડખે ચડી ગયું તો એની આખી કારકિર્દી ખરાબ થઈ જાય એમાં માતા પિતાનો પણ વાંચ છે વ્યક્તિ હોય તો એનું નામ શિક્ષક છે હવેના સમયમાં મા બાપ એ આપણને છ વર્ષ સાચવે છે માવતર જે છે એ તમને જે સંસ્કાર શીખવાડે છે એની તર્જ ઉપર બાવીસ વર્ષનું બાળક થાય યુવાન થાય ત્યાં સુધીની જવાબદારી એને સમાજની અંદર શું કરવું શું ન કરવું શું સાચું શું ખોટું શું ધર્મ શું અધર્મ ઈ કોઈ શીખવાડતું હોય તો આ શિક્ષક છે ને એટલે શિક્ષકની ભૂમિકા એ ગુરુ તુલ્ય આપણે સમજી છે શાસ્ત્રોએ પણ લખ્યું છે કે શિક્ષકથી મોટો ગુરુ કોઈ નથી એટલા માટે શિક્ષક નું સન્માન સાથે સાથે કર્યું એનાથી પણ ઉત્તમ વિચાર તમે કર્યો તમને અભિનંદન આપું છું કારણ કે ચાણક્ય ક્યાંક લખ્યું હતું કે ક્રાંતિ અગર ક્રાંતિ પેદા કરવી હોય તો એ શિક્ષકના કાળજામાં પેદા થાય છે ક્રાંતિ અને એટલા માટે આ દેશની અંદર શિક્ષક એ બહુ જ મહત્વના અંગ તરીકે છે